પરીક્ષા માટે ભગવાન તારા આંગણામાં ખોળામાં એક ભગવાન દરવાજે અને પુણ્ય કહેવાય બાપા અને ભાગ્ય ઉદય કહેવાય જેની મોહ જાળમાં પુણ્ય સારું હોય તો સંતાન સારું થાય. ફરી વાર કહેવા દો, આજે પાંચમો દિવસ છે. મા બાપ ઈચ્છે છે સંતાન સારા હોય. સંતાન સારા જોઈતા હોય તો પેલા મા બાપ બનતા શીખો. થોડું ભાર દઉં છું ત્રીજી વાર. મારી માતાઓ બહેનો ઈચ્છે ધણી રામ જેવો હોય અને પુરુષો ઈચ્છે અમારી ઘરવાળી સીતા જેવી હોય. ધણી સારો જોઈતો હોય તો સીતા બનવું પડે અને રામ સતીજી જેવી ઘરવાળી જોઈતી હોય સીતા જેવી તો પેલા માણસને રામ બનતા શીખો. મા બાપ સારા હોય તો સંતાન સારું. ફરી વાર ખુલાસો કરું, ગરુડ પુરાણ નું શિરસંધાન કરું, સાંભળો. મા બાપ નું પુણ્ય કે મા બાપ નું પાપ દર્શન કરવું હોય, મારું પુણ્ય પાપ કેવું છે? જેમ કાચમાં જોઈને જેવું આપણું રૂપ છે દેખાય, એમ સંતાન સામે જોઈ લો, દીકરાને જોઈ લો, એના કર્મ કેવા, એના લક્ષણો કેવા, એના પગલા કેવા, એની વાચા, એની ભાષા કેવી, એનું ચારિત્ર કેવું, મા બાપ નું પુણ્ય ખબર પડી જાય. ઓર જ્યાદા નહીં કહેના, માફ કરજો. ઓર ક્યાં કહું, સુધારી માટે જરા વખાણ થયા છે, સરાહના છે. માળી તારા કેટલા જન્મની આખ માણી એ નંદ રાણી તારા બ્રહ્મા વિષ્ણુ મહેશ ને બાળક બનાવે, આ દેશ ની માતાઓને પગે અમે દેશ ની આર્ય રમણી અમર છે ઇતિહાસ. આ દેશની નારી નું ગૌરવ, આ દેશની માં નું ગૌરવ, આ દેશની બહેન, આ દેશની ઘરવાળી નું ગૌરવ. રઘુકુળ ભૂષણ રામ ની ગાદી બહુ ઉપદેશ નથી આપવો, શિખામણે નથી આવવું, બસ બહેનભાઈ સાવથા જીવન જીવવું છે, જીવતા આવડે તો, બાકી મરણ તો છે, ક્યારે છે કોઈને ખબર નથી. જીવન એસા બનાવો લોક દેખતે હી રહે યાર, લોકોને મીઠી ઈર્ષા થાય ને બહેનભાઈ, આવું જીવન હોય. લોક શીખે સબક સુનકર કહાની આપજી, બીજાને મીઠી ઈર્ષા થાય, ક્યાં વાત. જીવનમાં લહેર હોય, મજા હોય, જીવનના સુખ માણો, બધા જ સુખ ભગવાન આપે, પણ જીવનની મજા
પણ ઘણાના જીવનમાં તો આ માપણનું દુઃખ થાય, દુર્ગંધ મારું જીવન. કોઈ કોઈ કવિએ સરસ કવિતા લખી છે, હા એક શેર સુનો.